દોસ્તો, આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા, બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે. આપણે સરળાવત ગતિનું બીજું ઉદાહરણ લઈએ. એક ઉદાહરણ આપણે જોઈ ગયા સ્પ્રિંગ અંગે, ખ્યાલ છે ને તમે? તમે આ કાર્ડમાં જોઈ શકો છો સ્પ્રિંગ અંગેનું ઉદાહરણ. અને બીજું ઉદાહરણ છે સાદું લોલક, સિમ્પલ પેન્ડુલમ. સાદું લોલક વાસ્તવમાં છે શું? તો આપણે સાદા લોલકની પહેલા વ્યાખ્યા સમજીએ. તો વ્યાખ્યા સમજીએ પહેલા એની એક આકૃતિ દોરીને પછી એના દરેકે દરેક પાર્ટ્સની માહિતી મેળવીએ. તો સાદું લોલક વાસ્તવમાં એક જડિત આધાર હોય. ધારો કે આ જડિત આધાર છે. જડિત આધાર સાથે એક દળદાર વસ્તુ બાંધવામાં આવે છે. આ પ્રમાણે એક દોરી હોય છે. દોરીની પણ એક ખાસિયત છે ને, અહીંયા આગળ એક દળદાર વસ્તુ બાંધવામાં આવે છે. તમે જ્યારે તમારે પ્રેક્ટિકલ લેબમાં જ્યારે પ્રયોગ કરો છો ત્યારે તમને એક ગોળો આપેલો હશે, બોબ કહીએ આપણે, બરાબર? તો આ દોરીના જડિત આધારથી આના કેન્દ્ર સુધી, ગુરુત્વ કેન્દ્ર સુધી એની જે લંબાઈ હોય એને આપણે લોલકની લંબાઈ કહીએ છીએ. પણ મસ્ટ રિમેમ્બર, જડિત આધાર સાથે બાંધેલી હોય અને આ દોરીની ખાસિયત છે, ત્રણ ખાસિયત છે: દળ રહિત, અસ્થિતિસ્થાપક, અસ્થિતિસ્થાપક અથવા તો ખેંચી ન શકાય તેવી. ઓકે, દળ રહિત અને અસ્થિતિસ્થાપક, એની બે ખાસિયત. તો આ ખાસિયતના આધારે આપણે એટલું કહી શકીએ, દળ રહિત છે એનો અર્થ શું થયો? સામાન્ય રીતે જો આ ગોળાનું દળ, ધારો કે એમ છે, તો આ એમ દળના ગોળા સાથે જો બીજી કોઈ એવી દોરી હોય કે જેનું વજન વધારે હોય તો એનું ગુરુત્વ કેન્દ્ર અહીંયા ન રહે, થોડું ખસી જાય. પરંતુ જો આ દોરી દળ રહિત હોય તો એનું ગુરુત્વ કેન્દ્ર અહીંયાનું અહીંયા જ રહે. તો કહેવાનો અર્થ એવો થયો કે દોરીની ખાસિયત શું છે? એક તો દળ રહિત, અસ્થિતિસ્થાપક, આ બે ખાસિયત છે. આપણે એ ખાસિયત વ્યાખ્યાની અંદર લખી દઈશું, અહીંયા લખતા નથી, વ્યાખ્યાની અંદર લખી દઈશું. તો જો કોઈ વજનદાર વસ્તુ જડિત આધાર સાથે બાંધેલી દોરી કે જે દળ રહિત અને અસ્થિતિસ્થાપક છે, એ દોરીના છેડે બાંધવામાં આવે અને એ વજનદાર વસ્તુ ઉર્ધ્વ સમતલમાં દોલન કરતી હોય તો આ રચનાને સાદું લોલક કહેવાય. યાદ રહેશે, જડિત આધાર સાથે દોરી વડે બાંધેલો, પણ કેવી દોરી? દળ રહિત અને અસ્થિતિસ્થાપક દોરી વડે બાંધેલી કોઈ દળદાર વસ્તુ જે ઉર્ધ્વ સમતલમાં દોલન કરી શકે, તો આવી રચનાને આપણે શું કહીશું? સાદું લોલક કહીશું. મારી પાસે છે, હું તમને સમજાવી દઉં. ફોર એક્ઝામ્પલ, આ સાદું લોલક છે, આપણે એના માપનું જ રાખીએ આ પ્રમાણે. હવે એને આપણે દોલન કરાવીએ, તો દોલન કેવી રીતે કરશે? આ પ્રમાણે દોલન કરશે. તો આ દોલન દરમિયાન એના અંતિમ સ્થાન તરફ જશે, વળી પાછું અહીંયા આવશે, આમ જશે તો વળી પાછું અહીંયા આવશે, આમ જશે તો વળી પાછું અહીંયા આવશે. મતલબ આ મેઇન પોઈન્ટ છે, મેઇન પોઈન્ટ પર આપણે એને દોલન કરાવીએ. તો જો મેઇન પોઈન્ટ થી આપણે વિચલિત કરીએ તો મેઇન પોઈન્ટ તરફ અંત્ય, એના કંપ વિસ્તાર જેટલા સુધી અંતર કાપશે ને, ફરી પાછું ક્યાં આવશે? વચ્ચે આવશે. તો એક પરિસ્થિતિ આ સમજીએ અને એક પરિસ્થિતિ આ સમજીએ. પહેલા આ પરિસ્થિતિ સમજીએ. તો આ પરિસ્થિતિમાં પહેલા એની વ્યાખ્યા નોંધી લઈએ, બરાબર? સાદા લોલકની વ્યાખ્યા નોંધી લઈએ જેથી તમને ખ્યાલ આવે કે સાદું લોલકની, સાદું લોલક. જડિત આધાર સાથે બાંધેલી દળ રહિત અને અસ્થિતિસ્થાપક દોરીના છેડે
વજન રહિત પદાર્થ બાંધવામાં આવે જે ઉર્ધ્વ સમતલમાં દોલનો કરી શકે તો આ રચનાને શું કહીશું? સાદુ લોલક કહે છે. યાદ રાખીશું, વ્યાખ્યા જ્યારે પણ લખો, યાદ રાખજો, તમે વ્યાખ્યા જ્યારે પણ લખો ત્યારે દોરીની બે ખાસિયત યાદ રાખશો. પહેલી, દળ રહિત અને અસ્થિતિસ્થાપક. પહેલી વાત, એ દોરીના છેડે, સોરી, વજન વાળો પદાર્થ. દળ ધરાવતો પદાર્થ. તો બીજું કે દળ ધરાવતો પદાર્થ બાંધવામાં આવે છે. દળ ધરાવતો પદાર્થ બાંધીએ એટલે કયા સમતલમાં દોલન કરે? ઉર્ધ્વ સમતલમાં. તો આવી રચનાને શું કહે છે? સાદો લોલક. યાદ રહેશે, દોરીની બે ખાસિયત લખશો. કઈ કઈ? દળ રહિત અને અસ્થિતિસ્થાપક. કારણ કે ખેંચાવી ના જોઈએ, ખેંચાય તો શું થાય? લંબાઈમાં વધારો થઈ જાય. તો લોલકની લંબાઈ એ ઘણી બધી ભૂમિકા ભજવે છે એના કંપ વિસ્તાર પર, આવર્તકાળ પર. પછી દોલનો કરી શકે ઉર્ધ્વ સમતલમાં, એમ દોલનો પદાર્થ લટકાવો ને તો ઉર્ધ્વ સમતલમાં દોલનો કરી શકે, તો આવી રચનાને સાદો લોલક કહે છે. ઓકે, હવે આ સાદા લોલક માટે આપણે બે પરિસ્થિતિ લઈ લઈએ. ધારો કે એક આ પરિસ્થિતિ, જ્યારે આ બોબ અહીંયા છે, આપણે જાણીએ છીએ મીન પોઈન્ટ કેમ કહેવાય? આ જગ્યાને મીન પોઈન્ટ એટલે મધ્યમાન સ્થાન કેમ કહેવાય? તો મધ્યમાન સ્થાન અંગે મેં વાત કરી હતી કે જો લોલક આ જગ્યા હોય તો એનું એમજી આ તરફ હોય, ટી આ તરફ હોય, તો રિઝલ્ટન્ટ ફોર્સ કેટલું થાય? ઝીરો થાય. ઝીરો થાય એટલે આ અહીંયા આગળ કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી, તો આ મધ્યમાન સ્થાન કહેવાય. પણ લોલક અહીંયા છે તો અહીંયા હશે તો તેનું વજન બળ કઈ તરફ લાગશે? તો એનું વજન બળ કઈ તરફ લાગશે? ઉર્ધ્વ તરફ. આ વજન બળને આપણે શું કહીશું? એમજી. અને અહીંયા લાગતું બળ એ તણાવ બળ છે, 360. ઓકે, આ એનો ગતિપથ છે, એનું ગતિપથ છે. તો એમજી ને આપણે બે ઘટકો લઈ શકીએ. ધારો કે અહીંયા થીટા જેટલું કોણીય સ્થાનાંતર કરે છે, તો એ વખતે અહીંયા એમજી ના બે ઘટકો લેવા જઈએ તો આ તરફ, એક્ઝેક્ટ આ તરફ એંગલ કેટલો બને છે? થીટા. ધેટ વિલ બી એમજી કોસ થીટા. ઓકે, અને આ બીજો એક ઘટક, એને લંબ, વાસ્તવમાં સ્પર્શકની દિશામાં છે, ધેટ ઇઝ એમજી સાઇન થીટા. ઓકે, એમજી કોસ થીટા અને એમજી સાઇન થીટા, આ એમજી બળ છે, યાદ છે ને? ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ બળના બે ઘટકો મળે, એમજી કોસ થીટા અને એમજી સાઇન થીટા. તો એમજી કોસ થીટા ઘટક કોને સમતોલે છે? ટી ને સમતોલે છે. તો આના વડે ઉદ્ભવતી ટોર્કની અસર કેવી થાય? શૂન્ય થાય. ને એમજી સાઇન થીટા, એમજી સાઇન થીટા કોઈને સમતોલતું નથી. તેનો અર્થ થયો કે એમજી સાઇન થીટા આ ગોળાને આમ ગતિ કરાવવા માટે જવાબદાર છે. ખ્યાલ આવે છે? ગોળાને આમ ગતિ કરાવવા માટે જવાબદાર ઘટક કયો છે? એમજી સાઇન થીટા છે. પછી એક બીજી વાત યાદ રાખીશું. ધારો કે લોલકની લંબાઈ કેટલી છે? એલ છે. લોલકની લંબાઈ ગુરુત્વ કેન્દ્રથી, મતલબ કે દ્રઢ આધાર ઓ થી ગુરુત્વ કેન્દ્ર સુધીના અંતરને આપણે લોલકની લંબાઈ કહે છે. નોર્મલી તમે જ્યારે પ્રેક્ટિકલ કરો ને ત્યારે આમ દોરી આવે છે, દોરી આવ્યા પછી આમ હુક આવે છે, હુક આવ્યા પછી આમ ગોળો આવે છે પ્રેક્ટિકલમાં. તો પ્રેક્ટિકલમાં તમારે દોરીની લંબાઈ લો છો, પછી હુકની લંબાઈ લો છો, અને પછી ગોળાની ત્રિજ્યા લો છો. આ બધી વસ્તુનો શું કરો છો? સરવાળો. એટલે આપણને શું મળે છે? લોલકની લંબાઈ. તો પ્રેક્ટિકલ કરો છો ને, દોલનો ગણો છો, દોલનોનું પ્રેક્ટિકલ આવે છે તમારે ફિઝિક્સમાં, તો એમાં તમે હુકની લંબાઈ લો છો,
ગોળાની ત્રિજ્યા લો છો ને દોરીની લંબાઈ એ ટોટલ કરો એટલે તમને શું ગોળાનો વ્યાસ અને એનો અડધો લઈ લો એટલે ગોળાની ત્રિજ્યા શોધો છો. તો આ થઈ ગયો લોલકની લંબાઈ. જ્યારે અહીંયા તો આપણે સીધે સીધી વ્યાખ્યા લખીએ છીએ લોલકની લંબાઈ, તમે શું કહેશો? કોઈ તમને પૂછે કે લોલકની લંબાઈ એટલે શું, તો શું જવાબ આપશો? જડિત આધારથી ગોળાના અથવા તો પદાર્થ, જે તમે એમ દળનો પદાર્થ લગાવે છે, દળ ધરાવતો પદાર્થ, એના ગુરુત્વ કેન્દ્ર સુધીના અંતરને લોલકની લંબાઈ કહે છે. હવે આ લોલક એ સરળ આવત ગતિ કરે છે, પરંતુ અહીંયા સ્થાનાંતર, આપણે સ્થાનાંતરની ચર્ચા કરી હતી, તમે આઈ કાર્ડમાં લેક્ચર જોઈ શકો છો સ્થાનાંતરનું. તો સ્થાનાંતરની આપણે ચર્ચા કરી હતી, સ્થાનાંતરમાં જ્યારે લોલક દોલન કરે છે ત્યારે સ્થાનાંતર કયા સ્વરૂપે થાય છે? કોણીય સ્થાનાંતર સ્વરૂપે થાય છે, યાદ છે ને? એટલે શું ચેન્જ થાય છે અહીંયા? થીટા, યાદ છે ને? તમે જોઈ શકો છો મારો જે એનિમેશન વાળો વિડીયો છે જેમાં તરંગ બતાવેલું છે, એમાં મેં લોલક વિશે સમજાવેલું છે, બરાબર? તો આ જે લોલકમાં જે સ્થાનાંતર થાય છે કોણીય સ્થાનાંતર સ્વરૂપે થાય છે, અને કોણીય સ્થાનાંતર સ્વરૂપે થાય છે એટલે એના બળના ઘટકો પણ થીટા સ્વરૂપે મળે છે આપણને, ઓકે? બીજું, આખું જ વર્તુળાકાર ગતિ લઈએ ચાક ગતિ સ્વરૂપે, તો આ એલ એની ત્રિજ્યા થશે, થશે ને? આ વર્તુળનો ચાપ છે, આ એલ એની ત્રિજ્યા છે, જાણો છો ને? ત્રિજ્યા અને ચાપ ને બધી વાત આપણે લગભગ બીજા ચેપ્ટરમાં શીખી ગયા છીએ, રેડિયન માપના અંદર. તો આપણે થોડુંક એવા પ્રકારે નોંધીએ કે જેથી આ થિયરી થોડી શોર્ટ પણ થાય અને બધા મુદ્દા અંદર આવી જાય, ઓકે? તો આપણે શરૂઆત કરીએ. આકૃતિમાં એમ દળનો પદાર્થ એલ લંબાઈની દોરી સાથે બાંધીને સાદો લોલક તૈયાર કરેલ છે, ઓકે? દોરી ની લંબાઈ બહુ વધારે છે, નાની ત્રિજ્યા ઓછી છે, એટલે હવે એલ ને લોલક ની લંબાઈ લઈશું. લોલક ની લંબાઈ કેટલી? એલ લઈશું. અહી દોલન દરમિયાન આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીં દોલન દરમિયાન આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમજી બળ ક્યાં લાગે છે? અધો દિશામાં લાગે છે, લાખે છે. લાગે છે, ઓકે? એમજી ના કેટલા ઘટકો મળે બોલો? લોલક પર જે બળ લાગે એમાં એમજી ના કેટલા ઘટકો મળે? બે ઘટકો મળે. આપણે બધું નથી લખતા કે તણાવ બળ ને આ બધું લખશું તો એ થિયરી બહુ લાંબી થશે. તો અહીં એમજી ના બે ઘટકો મળે છે, એક એમજી કોસ થીટા જે તણાવ બળને સમતોલે છે, ઓકે? એમજી કોસ થીટા કોને સમતોલે છે? તણાવ બળને સમતોલે છે. બીજો એમજી સાઇન થીટા જે સ્પર્શીય ઘટક છે, જે સ્પર્શીય ઘટક છે. હવે સ્પર્શીય ઘટક છે એ જ ગતિ માટે જવાબદાર છે. આ જે ગતિ થાય છે અહીંયા આગળ દોલન થાય છે, એવું નથી કે આ બાજુ, જો આ તરફ તમે એવી ને એવી ઘટના વિચારો અને અહીંયા પણ તમે દોલન
કરતો પદાર્થ વિચારો અને એની આ જ પ્રમાણે ગતિ હોય તો એના બે ઘટકો મળે. કયો આપણો આ જે એમજી છે એમજી ના એ જ પ્રમાણે બે ઘટકો મળશે. કયા કયા? આ પ્રમાણે તો આપણને એક કયો મળશે? થીટા હોય, એમજી કોસ થીટા અને સિમિલરલી એમજી સાઈન થીટા. ઓકે, આ એમજી સાઈન થીટા જ છે. તો એનો અર્થ કે બંને તરફ ગતિ માટે જવાબદાર એક જ ઘટક હોય. કયો? એમજી સાઈન થીટા. તો અહીં અહીં એમજી સાઈન થીટા બળનો ઘટક ગતિ માટે જવાબદાર હોવાથી તે બંને તરફ છે એટલે કેવું કહેવાશે? પુનઃસ્થાપક બળ એફ કહેવાય. ઓકે, આ પુનઃસ્થાપક બળ એફ હોય ગતિ દરમિયાન લાગતું ટોર્ક ટાઉ હોય તો ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ, તમે જાણો છો ને, rf sin થીટા જાણો છો. લેટ્સ કન્સિડર વોટ ઇઝ r. r મીન્સ લેન્થ ઓફ પેન્ડ્યુલમ, કારણ કે આખું વર્તુળ વિચારી લો તો એની ત્રિજ્યા થઈ જાય, બરાબર. બીજું તો થીટા શું હશે? તો થીટા f, આ f છે, f અને l વચ્ચેનો એંગલ, તો f અને l વચ્ચેનો એંગલ કેટલો થાય? ઓફકોર્સ 90 થાય, થશે ને. તો અહીં r બરાબર l, જેને આપણે શું કહીશું? લોલકની લંબાઈ. થીટા બરાબર 90. કેમ 90 થાય છે? l અને f વચ્ચેનો ખૂણો, કોના વચ્ચેનો ખૂણો? એફ વચ્ચેનો ખૂણો. ઓકે, તો આપણે ટાઉ બરાબર શું લખી શકીએ? આર એફ સાઈન 90. તો ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ આર એફ થશે. અહીં એફ બરાબર કેટલા લઈ શકાય? એમજી સાઈન થીટા લેવાય ને, કારણ કે પુનઃસ્થાપક બળ છે. એક સાઈન થીટા જતો રહ્યો, એ કોનો હતો? એલ અને એમજી સાઈન થીટા વચ્ચે, બીજો સાઈન થીટા રહ્યો. કેમ? પુનઃસ્થાપક બળ છે. ખ્યાલ આવે છે ને? ધેરફોર ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ, હવે ટાઉ મૂલ્ય જ લીધું છે આપણે, બરાબર મૂલ્ય લીધું છે. ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ એલ એમ જી સાઈન થીટા, બટ હિયર ઇટ વિલ બી માઇનસ. કારણ કે કયું બળ છે? પુનઃસ્થાપક બળ. પુનઃસ્થાપક બળ હોય તો હંમેશા ખૂણો ઘટાડવા જ પ્રયત્ન કરશે ને, જેવો ખૂણો વધે એવો ખૂણો ઘટાડવા પ્રયત્ન કરશે. તો એમજી સાઈન થીટા હંમેશા ખૂણો ઘટે તે દિશામાં લાગતું હોવાથી આપણે ઋણ ચિહ્ન લીધું છે. ઇઝ ધેટ ક્લિયર? હવે બીજી વાત, આને નંબર આપી દઈએ, નંબર વન આપો. ચાક ગતિ દરમિયાન જો કોણીય પ્રવેગ
अल्फा होए तो अल्फा बराबर माइनस आई ओमेगा स्क्वायर है, अल्फा इज इक्वल्स टू सॉरी अहीं टॉर्क नहीं बात करवानी छे, टाउ इज इक्वल्स टू माइनस आई अल्फा नंबर बी चाक गति में आपने लीधेलू छे ने, ये छे टाउ इज इक्वल्स टू आई अल्फा चाक गति दरमियान लागतो टॉर्क, मतलब टॉर्क ने आई शू छे जड़त्वनी चाक मात्रा, ये छे ने तो चाक जड़त्वनी चाक मात्रा ने कोणीय प्रवेग नो गुणाकार ए शू आपे छे टॉर्क आपे छे, तो आ बने टॉर्क केवा छे सरखा, समीकरण एक अने बे मां दर्शावेला टॉर्क केवा छे सरखा, तो समीकरण एक अने बे पर थी माइनस एमजीएल साइन थीटा इज इक्वल्स टू आई अल्फा आपण केवू छे माइनस आई माइनस छे ने आई माइनस छे तो माइनस माइनस जता रहेशे तो अल्फा शोधवो छे, अल्फा इज इक्वल्स टू एम जी एल अपॉन आई साइन थीटा, ओके जो थीटा टेन्स टू जीरो तो साइन थीटा बराबर थीटा लखी सकिए कि ना लखी सकिए, આપણે ઘણી બધી થિયરીમાં આનો ઉપયોગ કરે છે, થીટા અતિ સૂક્ષ્મ હોય ટેન્સ ટુ ઝીરો તો સાઈન થીટા બરાબર શું લખી શકાય થીટા, એનો અર્થ શું થયો ધેરફોર અલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ એમજીએલ ડિવાઇડેડ બાય આઈ ઇન્ટુ થીટા, ઓકે એનો અર્થ શું થયો કે અલ્ફા ઇઝ પ્રપોર્શનલ ટુ જો આપણે એમજીએલ ની એક કિંમત લઈએ કોઈ કઈ કિંમત બનાવીને મૂકી દઈએ, અહીંયા થોડુંક ચિહ્નને નહીં લખીએ બરાબર કારણ કે માઇનસ આવશે ઠેઠ સુધી મને એવું લાગ્યું હતું, ઓકે તો આલ્ફા આખાને એક અચળાંક લઈ લો, તો આખાને અચળાંક કયો લઈએ આપણે k થીટા, ઓકે શું લઈએ નહીં તો k થીટા નથી લેવો કારણ કે આપણે પેલા સાથે સરખાવો છે એટલે આને ડાયરેક્ટ જ રાખીએ, અહી m g l upon i એ શું છે અચળ છે ને આમ अल्फा इज इक्वल्स टू सॉरी सरल आवर्त गति ना समीकरण ए इज प्रपोर्शनल टू माइनस एक्स जेवो स्वरूप मळे छे, मळे छे नाना पर आपणे शुं लखी शकीए अल्फा इज प्रपोर्शनल टू माइनस थीटा लखी शकीए, અહીંયા એ શું હતો પ્રવેગ, અહીંયા અલ્ફા પ્રવેગ છે, પછી બીજું અલ્ફા અલ્ફા પછી આ થીટા અહીંયા શું છે સ્થાનાંતર છે તો અહીંયા એક્સ સ્થાનાંતર હતું, ઓકે તો આ સમીકરણ કેવું બનતું હતું આમ સરળ આવર્ત ગતિના સમીકરણ a इज इक्वल्स टू माइनस ओमेगा स्क्वायर x पर थी, चलो आने ने आने सरखाओ तो x એ થીટા જેવું છે તો માઇનસ ઓમેગા સ્ક્વેર આના બરાબર લખી શકાય કે ના લખી શકાય, લખી શકાય આ કોના માટે છે આપણે સાબિત કરી ચૂક્યા છીએ a इज इक्वल टू माइनस ओमेगा स्क्वायर x યાદ છે ને, તો આ x સ્થાનાંતર હતું અહીંયા સ્થાનાંતર થીટા છે તો ઓમેગા સ્ક્વેર અને mgl upon i સરખા થશે therefore ओमेगा स्क्वायर इज इक्वल्स टू एम जी एल अपॉन आई, चलो तो ओमेगा बराबर शू लखी सकते
MgL upon I. Omega ની જગ્યાએ 2 pi by T. અને MgL m ના એમ રાખીએ. પણ I નું સૂત્ર જાણીએ છીએ આપણે. I is equals to ml square. યાદ છે? mr square થાય પણ અહીંયા r ની જગ્યાએ શું છે? L છે. તો અહીંયા શું લખી શકીએ? ml square. આ એક l cancel, આ square cancel. m cancel, આ પણ cancel. t ને કરતા બનાવો, t ઉપર જશે તો આ બાજુ આવશે, તો શું? 2 pi root of l upon g. j આવતકાળનું સૂત્ર છે. આ શું છે? આવતકાળનું સૂત્ર. Is equals to 2 pi root L upon G. Okay? તો આ થઈ ગયું તમારું આવર્તકાળનું સૂત્ર. ટૂંકમાં જેમ સ્પ્રિંગ રેખીય સરળાવર્ત ગતિ કરે છે એમ આ લંબાઈ, માની લો કે મારી પાસે આ લોલક છે, ઘણું લાંબુ છે, બરાબર? તો ઘણું લાંબુ છે તો બહુ નાનું સ્થાનાંતર કરશે, તો એ લગભગ રેખીય કહેવાય. લગભગ રેખીય કહેવાય, કારણ કે લંબાઈના સંદર્ભમાં થીટા બહુ નાનો હોય. આપણે અહીંયા કન્ડિશન લીધી છે થીટા ટેન્સ ટુ 0, ક્યાં રહ્યું? નાના થીટા માટે. તો આપણે બહુ નાનો, કેટલું આટલો નાનો કરીએ ને, બહુ મોટો નથી કરવો, આ પ્રમાણે નથી કરવું આપણે. ઓકે, બહુ નાનો. લેબોરેટરીમાં જ્યારે તમે પ્રયોગ કરો, યાદ રાખશો, લેબોરેટરીમાં જ્યારે તમે પ્રયોગ કરો ત્યારે નાના દોલનો માટે જ લેજો, મોટા દોલનો માટે ના લેતા. તમારે પરફેક્ટ લાવવું હોય રિઝલ્ટ તો દોલનો કેવા લેશો? નાના લેશો. તો સરળ આવત ગતિ માટે જ્યારે તમે આ સૂત્ર વાપરશો ત્યારે આ સૂત્ર પરથી કોઈ ક્વેરી નહીં આવે. ખ્યાલ આવે છે ને? બીજું, દોરી કેવી લેવામાં આવે? દળ રહિત અસ્થિતિસ્થાપક, વજનદાર વસ્તુ હોય તો એનું ગુરુત્વ કેન્દ્ર કેવું દેખાય? એ જ જગ્યા હોય. જો વજનદાર આ દોરી હોય તો ગુરુત્વ કેન્દ્ર ખસી જાય, કારણ કે માસ ડિસ્ટ્રીબ્યુશન અલગ અલગ થઈ જાય. આપણે ભણી ગયા છે કે દ્રવ્યનું વિતરણ અલગ અલગ થાય તો ગુરુત્વ કેન્દ્ર ઉપરની તરફ આવે, જે આપણે નથી સ્વીકારતા. એટલે શરત કે સાદા લોલક માટેની વ્યાખ્યા લખો, તેની અંદર દળ રહિત અસ્થિતિસ્થાપક દોરી અને દળ ધરાવતો પદાર્થ ઉર્ધ સમતલમાં દોલન કરી શકે. પછી એમ દળ લો, એના પર લાગતા બળની ચર્ચા કરો, અને બળની ચર્ચા કર્યા બાદ એના પર લાગતા ઘટકો, ઘટકોમાં એક ઘટક છે એ તો ટી કેન્સલ કરે છે, કરે છે ને? અહીંયા આપણે નોંધી દીધું છે કે mg cos theta જે તણાવ બળને સમતોલે છે, તણાવ બળને સમતોલે છે. ઘણી બુક્સ તમે જોશો તો એની અંદર ઘણું બધું આપેલું છે કે લોલકની વ્યાખ્યા આપેલી હોય, પછી લોલકની લંબાઈની વ્યાખ્યા આપી હોય, પછી લોલકની ઘણી બધી રચનાની વાત કરી દીધી હોય, પછી લોલક પર બે પ્રકારના બળો લાગે છે, એક વજન બળ લાગે છે ને એક તણાવ બળ લાગે છે. તણાવ બળ એ વજન બળને સમતોલે છે, વળી પાછા જે વજન બળ છે એના બે ઘટકો લેવામાં આવે. તો જે વધારાની વાત કરી કે થિયરીને બહુ લાંબી કરીએ ને, એના બદલે જે વસ્તુ તમારે થિયરીમાં જરૂરી છે એ વસ્તુ તમારે લેવાનું અને લઈ અને તમારે થિયરી સાબિત કરી નાખવાની. ઓકે, વધારે લાંબુ નહીં કે વધારે ટૂંકો હોય નહીં, જેટલી વસ્તુની જરૂર છે નીડિટ છે. બીજું કે આ પ્રશ્ન તમારે કદાચ વાર્ષિક પરીક્ષામાં 5 માર્ક્સમાં પૂછે તો તમારે બધું લખવાનું, 2 માર્ક્સની થિયરીમાં પણ પૂછી શકે. તો લોલકના આવતકાળનું સૂત્ર, લોલક દોર્યા પછી બે ઘટકો, બે ઘટકોમાં આમાં પણ ટોર્કનું સૂત્ર ડાયરેક્ટ લખી લો, થીટા 90 છે. આ બધો ઉલ્લેખ તમે કરશો, કારણ કે અમુક મહત્વનો ઉલ્લેખ અમુક પ્રકાશનમાં નથી કરેલો, થીટા 90 નો ઉલ્લેખ કરેલો જ નથી અમુક પ્રકાશનમાં. ડાયરેક્ટ ટો ઇઝ ઇક્વલ્સ ટુ RF ના બદલે MG સાઈન થીટા લખ્યું, એટલે વિદ્યાર્થી કે આ F ની જગ્યાએ MG લખ્યું કે સાઈન થીટા ને સાઈન 90 શું છે એ ખ્યાલ નથી આવતો. એટલે અમુક વસ્તુ જે જરૂરી છે એનો ઉલ્લેખ કરવો પડે, ને અમુક વસ્તુ જરૂર નથી એ વસ્તુને તમારે શું કરવું પડે? થોડીક ઓછી કરી નાખવી પડે. ઓકે, ધેટ્સ ઓલ અબાઉટ ધીસ.